हेलो फ्रेंड्स, बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी द्वारा चलावाता डिप्लोमा इन जर्नालिज्म एंड मास कम्युनिकेशन नी एक विद्यार्थिनी तरीके हूँ पटेल याशिका किरण कुमार आ इंटरव्यू सेशन में आप सबनु हार्दिक स्वागत करू छूँ। आज मारी साथे चर्चा करवा माटे उपस्थित है नरेश भाई वरिया साहेब के जो सूरत ना नामांकित पेपर धबकारना तंत्री है और साथ साथ आ क्षेत्र बहुत अनुभव धरावे है। तो सर, सौ प्रथम तो आपनु आ सेशन में हार्दिक स्वागत है। मारो सौ प्रथम पहलो प्रश्न आपने ए छे कि मीडिया साथे संकळायेल एक व्यक्ति तरीके आपनी कारकिर्दीनी शुरुआत केवी रीते थई? पत्रकारत्व मारो एक शोखनो अने कारकिर्दी बनावा माटेनो विषय हतो। वांचन नानपणथी हतुं, मारा घरे मारा पिताश्री हता, ए खूब ज वांचन करता हता। मारा घरे त्रण चार अखबारो आवता, विविध सामयिको आवता, अने एमां ज्यारे हूँ धोरण आठमां हतो त्यारे गुजराती भाषाना खूब जाणीता लेखक पत्रकार कांति भट्टे अने शीला भट्टे मळीने अभियान नामनू साप्ताहिक त्यारे शुरू कर्यु हतु। ए सतत हूँ वाँचतो हतो अने एमना पत्रकारत्व अने एमना लेखनी प्रेरणाथी मने पत्रकारत्व क्षेत्रे कारकिर्दी बनावानी पछी वधु इच्छा थई अने पछी 1993-94 हूँ पत्रकार क्षेत्रे आव्यो। सूरतनुं एक मेगेजीन छे उजास मेगेजीन, एमां मैं पत्रकारत्व तरीके शुरुआत करी। बाद में खूब जाणीतुं अने 100 वर्ष जूनुं अखबार फूलछाप छे जे सूरतथी एनी आवृत्ति आवती हती, एमां मैं एज अ पत्रकार मैं शुरुआत करी। पछी लोकसमर्थन दैनिकनी अंदर मैं उपसंपादक तरीके काम कर्युं अने 2006 धबकारनी अंदर हूँ तंत्री तरीके कार्यरत छूँ। એટલે તમે ઘણે જૂના અને ઘણા વર્ષોથી આ સાથે સંકળાયેલા છો, તો સર એવો કોઈક બનાવ બન્યો હતો તમારી સાથે કે તમે એનાથી આકર્ષાઈને આ ફિલ્ડ તરફ પ્રેરાયા? પત્રકારત્વમાં આવવાનું બનાવ કરતાં પણ મેં કહ્યું, એ મને એક ઈચ્છા હતી કે આ એક ક્ષેત્ર મારા ખ્યાલ પ્રમાણે એવું છે કે તમે લોકોને ખૂબ મદદરૂપ થઈ શકો। એક લોકતંત્રની અંદર ચોથો સ્તંભ કહેવાય છે પત્રકારત્વ, મીડિયા, પ્રચાર માધ્યમ, એ અલગ વાત છે, પણ તમે લોકોના પ્રશ્નોને વાચા આપવી હોય, ક્યારેક આપણને ખબર છે કે લોકો ન્યાય માટે વહલખા મારતા હોય છે, એના પ્રશ્નો ઉકેલાતા ન હોય, બીજું લોક ઘડતરનું કામ પણ આ મીડિયા દ્વારા થઈ શકે છે। એટલે મને થયું કે ભાઈ પત્રકાર ક્ષેત્રમાં આવવું જોઈએ। એવો કોઈ એવી કોઈ અનુભવ નથી કે એવી કોઈ વાત નહોતી કે જેથી હું પત્રકારત્વમાં આવ્યો, પણ વાંચન અને એક ક્ષેત્રમાં મારે આવવું હતું એ જ કારણસરથી હું આવ્યો છું। ઓકે સર, તો આ જર્નાલિઝમનું ફિલ્ડ જે છે એને તમે કઈ રીતે મૂલવો છો? પત્રકારત્વની મૂલવવાની વાત આવે તો મેં આગળ કહ્યું એમ, એક તમે એનાથી લોકમળ ઘડી શકો છો, લોકોના આપણે પ્રાણ પ્રશ્નો એને વાચા આપી શકો છો, સમાજની અંદર જે પણ કંઈ સારી બાબતો હોય છે એને આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ। ખાસ કરીને આપણે અત્યારના જૂના સમયની વાત કરી કે જ્યારે માત્ર મુદ્રણ માધ્યમો એટલે જેને પ્રિન્ટ મીડિયા કહેવાય એ હતા, એ અને હવે જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, આધુનિકતા આવી ગઈ છે અને હવે તો સેક હેશટેગ સુધીનું જર્નાલિઝમ છે, સ્માર્ટફોન આવી ગયા છે, ત્યારે એક સમાજની અંદર લોકોની અંદર એક ગેરમાહિતીઓ પણ બહુ જતી હોય છે અને એ માહિતી ગેરમાહિતી ન ફેલાય અને લોકોને એક સાચી માહિતી મળે એ માટે પણ પ્રચાર માધ્યમની એક ભૂમિકા હોય છે અને ખૂબ જ મહત્ત્વની ભૂમિકા પ્રચાર માધ્યમ ભજવી શકે છે, સમાજમાં સંવાદિતા સ્થાપિત કરી શકે છે, એનું સૌથી મોટું કામ લોકોને દિશા આપવાનું છે। કે જેમ તમે કીધું એમ કે આપણે સાચી દિશા વાચકો સુધી પહોંચે એ આપણું એક જર્નાલિઝમ તરીકેનું કામ છે, તો એક એડિટર તરીકે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો જેથી કરીને જે વાચકો છે એની સુધી સત્ય બાબતો પહોંચી શકે? હું માનું ત્યાં સુધી તંત્રીનું એક સ્થાન છે એ ખૂબ જ પડકારભર્યું અને ખૂબ જ સમાજની અંદર પણ માનભર્યું સ્થાન છે અને એની એટલી જ એમની જવાબદારી પણ છે, કારણ કે ક્યારેક સમાચારની અંદર ચૂક થઈ જાય તો એની ખૂબ જ અવળી અસર પણ સમાજમાં પડતી હોય છે। આજે આટલા વર્ષથી હું પત્રકારત્વમાં છું ત્યારે મેં મારે ત્યાં જે પણ સ્ટાફ છે, કર્મચારીઓ છે, નવા આગંતુક પત્રકારો હોય, કોઈ પણ હું એમને એક મારી સલાહ હોય છે કે ખૂબ જ ઝડપથી તૈયાર થતું માધ્યમ છે અને હવે એક પ્રોફેશનનો ભાગ છે, તમારે ઘણી બધી હરીફાઈનો પણ સામનો કરવો પડતો હોય છે, ત્યારે એક સૌથી મોટું તમારે જો કોઈ ધ્યાન રાખવાનું છે એ ચૂક ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે,
ઉતાવળમાં તમે ક્યારેક બહુ ઝડપથી અને આપણે આગળ છીએ એવા સમાચાર આપવામાં, ક્યારેક ખોટા સમાચારો ફેક ન્યૂઝનો પણ આજે આપણને ખ્યાલ છે આવરી જતું હોય, ત્યારે મેં એક સૂત્ર આપ્યું છે મારા પત્રકારોને અને જ્યારે પણ કોઈ સમારંભ કે કશું મારું વ્યાખ્યાન હોય ત્યારે એક વાત કહું છું કે ધબકારનો અને મારો પણ એક સિદ્ધાંત રહ્યો છે પત્રકારોને, કહું છું ચૂકી જજો પણ ચૂક નહીં કરતા, જેના કારણે કારણ કે એક તમારી પર વિશ્વાસ મૂકવામાં આવતો હોય છે, એટલે તંત્રી તરીકે સમાચારને ખૂબ જ ચકાસવા અને આપણા સમાચારોની સામાજિક પણ અવળી અસર ન પડે જેના કારણે કોઈના કોઈ પણ ક્યારેક એવું બને છે કે સનસનાટી ફેલાવવાની એક પ્રચાર માધ્યમોની ઘણાની મંછા અને ગેલછા હોય છે, એના કારણે કોઈકની અંગત જિંદગીને પણ ખૂબ જ મોટું નુકસાન પહોંચતું હોય છે, સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવું પણ થતું હોય છે. એક તંત્રી તરીકે અને એક જવાબદાર પ્રચાર માધ્યમ તરીકે આ ખૂબ જ ધ્યાન રાખવાનું બાબત હોય છે કે આપણા થકી કોઈને ખોટી રીતે નુકસાન ન પહોંચે. હવે આજનો જે ડિજિટલ યુગ છે આપણે સૌ જાણીએ છીએ કેટલી બધી પ્રગતિ થઈ રહી છે અને સાથે સાથે કૂદકે ને ભૂસકે વિકાસ પણ થઈ રહ્યો છે અને સૌ ડિજિટલાઇઝેશનના માધ્યમ તરફ આગળ વધી રહ્યા છે, તો આપનું શું માનવું છે કે નજીકના ભવિષ્યમાં ન્યૂઝ પેપર ફક્ત મોબાઈલમાં જ સીમિત રહી જશે, એટલે કે ફક્ત સોફ્ટ કોપીમાં જ ઉપલબ્ધ બનશે, કે પછી જે આ મુદ્રણની આપણી જે કાર્યપ્રણાલી છે એ ધબકતી જ રહેશે? પરિવર્તન એ સમાજનો વિશ્વનો એક નિયમ છે અને જેમ જેમ આધુનિકતા આવી જાય, નવી નવી શોધો થતી જાય, એ પ્રકારે દરેક ક્ષેત્રની અંદર નવા નવા સાધનોથી એ કામ થતા હોય છે. પત્રકારત્વની જ્યારે ખરેખર શરૂઆત થઈ તો એ બોલીને એક સમાચાર ખાલી માહિતી આપવાનું માધ્યમ હતું, પછી પ્રિન્ટ એટલે મુદ્રણ માધ્યમ આવ્યું અને આગળ અત્યારે ડિજિટલનો ચોક્કસ જમાનો છે, પણ હું માનું ત્યાં સુધી એક પ્રિન્ટની જે એક જ્યારે ડિજિટલ સ્માર્ટફોનને આવ્યા અને ટીવી માધ્યમના ટીવી સમાચારોની પણ જ્યારે શરૂઆત થઈ ત્યારે વિશ્વમાં જ બધી એક વાતો એવી હતી કે ભાઈ પ્રચાર માધ્યમની અંદર મુદ્રણ માધ્યમ છે એને ખૂબ જ નુકસાન થશે અને લોકોને વાચકો ઘટશે, પણ ખરેખર એવું થયું નથી, વાચકો ચોક્કસપણે વધી રહ્યા છે. હા, એક વિકલ્પ મળ્યો છે હું એને માનું ત્યાં સુધી કે ડિજિટલને કારણે, મોબાઈલ સ્માર્ટફોનને કારણે એ પ્રિન્ટ માધ્યમને વધુ વિસ્તરવાનું એક સ્ટેજ મળ્યું છે. ભવિષ્યની અંદર કદાચ એ નજીકની વાત નથી પણ 40-50 વર્ષ પછી કદાચ એવું બને કે સંપૂર્ણપણે ડિજિટલાઇઝેશન થઈ જાય અને પ્રિન્ટ માધ્યમ કદાચ છાપું આવતું બંધ થઈ જાય, પણ એનું જે ફોર્મેટ છે એ ફોર્મેટ તો આ જ રહેશે જે અત્યારે તમે હાથમાં લઈને દૈનિક પત્ર વાંચતા હતો, એ જ ફોર્મેટ રહેશે. ઓકે સર, હવે આપણે સૌ જાણીએ છીએ કે વાચકને તો રોજે રોજ નવા નવા સમાચાર વાંચવાની ઈચ્છા થતી હોય છે, તો એ કેટલું ચેલેન્જિંગ બની રહે છે કે દરરોજ નવી નવી બાબતોને પ્રકાશિત કરવી? હું માનું છું સુધી દૈનિક અખબારો માટે તો અને આટલા બધા ક્ષેત્રો હોય છે સમાચારો પ્રાપ્તિના, સમાચારો મેળવવાના, એ રાજકારણ હોય, સમાજકારણ હોય, ફિલ્મ ક્ષેત્ર હોય, રમત હોય, એટલે સમાચારો મેળવવામાં તો બહુ વાંધો આવતો નથી, પરંતુ લોકો કે ઘણા અખબારો એવું કહેતા હોય છે કે લોકોની મરજી કે લોકોની વાત, પણ મારો જે પોતાનું પત્રકારત્વનું અવલોકન છે કે વિચારવાની વાત છે, હું માનું ત્યાં સુધી એ જે પણ કંઈ હોય છે એ પોતે તંત્રી જે વિચાર કરતો હોય છે, એનું જે આખું મેનેજમેન્ટ વિચાર કરતો હોય છે, એના આધારે અખબારો તૈયાર થતા હોય છે. વાચકોની જે ઈચ્છાઓ હોય છે એ દરેક વ્યક્તિની ઈચ્છાઓ એવી હોય કે જે આપણે જવાબદાર માધ્યમ તરીકે આપી શકતા નથી, પરંતુ જે લોકોને ખ્યાલ છે, સમાજને વ્યાપક એનાથી કોઈ ફાયદો થઈ રહ્યો છે એવું જે આપવાનું કામ છે એ થઈ રહ્યું છે. અને એક તંત્રી તરીકે તમારે કઈ કઈ ફરજો અદા કરવી પડે છે? તંત્રી તરીકે તો સૌથી પહેલું કાર્ય જે જ્યારે અખબાર તૈયાર થાય છે ત્યારે સમાચારોની પસંદગી, સમાચાર કયા લેવાના છે, ક્યાં લેવાના છે એ નક્કી કરવાનું કામ તંત્રીનું હોય છે. બીજું કે તંત્રીનું જે પાનું હોય છે એની અંદર તંત્રી લોકો લખવા, અને એ સૌથી મોટી જવાબદારી એક તંત્રી તરીકે એ જ હોય છે. બીજું કે મેં આગળ પણ કહ્યું છે એમ, કયા સમાચાર લેવાથી આવતીકાલનું જ્યારે તમે દૈનિક પત્ર તૈયાર કરતા હો છો ત્યારે એક તંત્રીની મગજની અંદર એક પ્રક્રિયા ચાલતી હોય છે કે આજે જે હું હેડલાઇન બનાવું છું જેની કાલે એની શું અસર થશે. ખૂબ જ જાણીતા પત્રકાર અને ફૂલછાબના તંત્રી રહી ચૂકેલા હર્ષુભાઈ સંઘાણીએ એક બહુ સરસ વાત કરી હતી યાસિકાબેન, કે એમણે એવું કહ્યું હતું કે જ્યારે તમે પત્રકારત્વમાં આવો છો ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની હોય છે
કે આપણે સામાન્ય રીતે કોઈ સુવાવળી ભાઈ હોય કે કોઈ હોય તો એ 9 મહિને એને સુવાવળ પ્રસૂતિની પીડા થતી હોય જ્યારે એને પ્રસવ થાય છે ત્યારે જ્યારે પત્રકારત્વમાં જે તંત્રી હોય છે એને રોજ જ દૈનિક પેપર કરવાનું હોય છે એટલે જે પીડા પ્રસૂતા પોતે સહન કરતી હોય છે કદાચ એવી જ પીડામાંથી અમે પણ રાત્રે પસાર થતા હોઈએ છીએ. ખૂબ સરસ વાત કરી સર તમે. અને મારે બીજું એક એવું પૂછવું હતું કે અમારા જેવા યુવાનો છે અને ઘણી વખત આપણે ન્યૂઝ ચેનલ્સમાં જોતા હોઈએ કે કોઈ પણ મીડિયા છે એ સરકાર તરફ ઝૂકી ગયેલી છે, શું એવું છે ખરું? હા, આ વાત ખૂબ જ લાંબી એક ચર્ચાનો વિષય છે, પણ ટૂંકમાં એમ કહી શકાય કે અત્યારે જે પ્રચાર માધ્યમો છે એની અંદર એક બે ભાગ પડી ગયા છે, એક સરકાર તરફી અને એક સરકાર વિરોધી. એટલે એક ચોક્કસ પ્રકારે હવે શું છે, આપણે જે પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે જે અભ્યાસ કરતા હોય તો એમને એમ હોય છે કે આ ખૂબ આદર્શની વાત છે, કારણ કે ઘણી વખત એવા દાખલાઓ આપવામાં આવે ગાંધીના સમયનું પત્રકારત્વ અને હમણાંનું પત્રકારત્વ, એટલે એ પત્રકારની જ્યારે તમે તુલના કરો તો ચોક્કસપણે તમને એમ લાગે કે અત્યારનું પત્રકારત્વ એક તરફ ઝળતું જાય છે. પરંતુ હું માનું ત્યાં સુધી હવે સમય બહુ બદલાઈ ગયો છે. ગાંધીજીનું જે પત્રકારત્વ હતું, સુરતની અંદર નર્મદે દાંડિયો કાઢ્યો એનું જે પત્રકારત્વ હતું, અને અત્યારનું જે પત્રકારો છે એમાં જમીન આસમાનનો સૌથી મોટો જો ફરક હોય તો બંનેના કાર્યના ક્ષેત્ર અલગ છે. એમને જે કરવાનું હતું એક સામાજિક સુધારણા સાથે એક લડતનું કાર્ય હતું. હવે મીડિયા એ એક પ્રોફેશન છે, એક વ્યવસાય છે, તમારે એની અંદર ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, નફો નુકસાન, કારણ કે જે કામ કરવામાં આવે છે ખૂબ મોટા પાયે કરવાનું હોય છે. અખબારો હોય તો અખબારોની અંદર તમારે રોજના 12, 14, 16, 18, 20 પેજીસ આપવાના હોય છે. ટીવી માધ્યમ હોય તો તમારે 24 કલાકના સમાચારો આપવાના હોય છે, એટલે એની પાછળ એક ખર્ચ કરવો પડતો હોય છે, એક મૂડીનું રોકાણ કરવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ બાબતો એક પ્રોફેશન બની જાય, એક સેવાના માધ્યમથી એ એક પ્રોફેશનનો ભાગ બને, એક વ્યવસાય બને, ત્યારે સ્વાભાવિકપણે એને થોડાક એના જે આર્થિક હિતો હોય એને પણ કરવાના હોય છે, એને સંતુલન કરવાનું હોય છે. એટલે અત્યારે કેવો ટ્રેન્ડ પણ છે કે એક પ્રચાર માધ્યમનો એક વર્ગ છે એક એવા પ્રકારના સમાચારો લઈને આવે કે જો તમે સતત એને જોયા કરો તો તમને એમ જ લાગે કે આ સરકારનું કશું જ ખરાબ આવતું નથી, સરકાર ખૂબ સારું કામ કરે છે, એટલે તમને એ તરફનો એક દ્રષ્ટિકોણ થઈ જાય. એક બીજો માધ્યમ પ્રચાર માધ્યમનો એક વર્ગ એવો છે કે સતત સરકારની કોઈ પણ બાબતોની ટીકા કરવી. હું માનું ત્યાં સુધી એક વસ્તુ સરકાર હોય એ ક્યારેય એવું ન બને કે એના તમામ કાર્યો સાચા જ હોય, એવી રીતે કોઈ પણ સરકારના તમામ કાર્યો ખોટા હોય એવું શક્ય જ નથી બનતું. એ બંનેની વચ્ચેનું સત્ય એક હોય છે, એ પીરસવાનું કામ કરવું જોઈએ. પણ મેં કહ્યું એમ, અત્યારે જ્યારે પ્રોફેશનલિઝમ બની ગયું છે ત્યારે એ કામ ખૂબ જ મોટો, એક સૌથી મોટો પડકાર એ છે. અને એના કારણે થાય છે એવું કે એની જે વિશ્વસનીયતા છે, પત્રકારત્વની વિશ્વસનીયતા છે, એની સામે સૌથી મોટો પડકાર ઊભો થાય. ઓકે સર, તમે ઘણા વર્ષોથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, તો આ દરમિયાન આપનો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ પત્રકારત્વની અંદર જ્યારે હું આવ્યો ત્યારે તો મુદ્રણ માધ્યમ હતું અને ટીવી માધ્યમની જે વિજાણું માધ્યમ જેને ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં કહીએ એની શરૂઆત હતી, અને હવે સ્માર્ટ યુગ સુધી આપણે પહોંચી ગયા છીએ. હજુ મને ગુજરાતી પત્રકારત્વ વિશે, જેને હું મારા આદર્શ માનું છું એવા સમકાલીન તંત્રી હસમુખભાઈ ગાંધી કહી ચૂક્યા છે કે ભાઈ ગુજરાતીમાં પત્રકારત્વમાં સુવર્ણકાળ ક્યારે આવશે કહી શકાય નહીં, એટલે સૌથી મોટી અત્યારે પણ અમને એ અનુભવ થાય છે કે આ ક્ષેત્રની અંદર નવા જે આવે છે પત્રકાર બનવા કે પત્રકાર બનીને યુવાન ને યુવતીઓ, એમને માટે એક જે જોઈએ બેકગ્રાઉન્ડ કે એમની જે કૌશલ્યતા એની અત્યારે અમને અછત વર્ષાય છે. એક એના માટે ગ્લેમરનો ભાગ બની ગયો છે, એટલે એમને જે કામ કરવું હોય છે એમને તાત્કાલિક પોતાને એને છવાઈ જવું છે, બહાર એને સંપર્કો વધારી દેવા છે. પણ જે મૂળ પત્રકારત્વ હોવું જોઈએ, ખાસ કરીને મૂળ તકલીફ ભાષાની છે, એ મુદ્રણ માધ્યમ એટલે કે પ્રિન્ટ મીડિયાની અંદર પણ તમે જુઓ તો એ અત્યારનો અનુભવ મને એવો છે કે અત્યારના જે યુવા યુવતીઓ આવે છે એ ટીવી ચેનલમાં પણ આવે છે તો એ સારું, ઘણા સારું કાર્ય પણ કરે છે, એમ નથી. પણ સૌથી મોટી જે બાબત છે
એ બાબત એમની ભાષાની છે. ગુજરાતીમાં લખતા હોય તો જોડણી અને ભાષાની પ્રસ્તુતિની તકલીફ હોય છે, તો ને ગુજરાત જ્યારે ટીવી ચેનલમાં આવે છે તો ત્યારે પણ એમની જે વાક્ય રચના હોય, જોડણી હોય, જે પણ કંઈ બાબતો બોલી હોય એમાં ઘણી કચાસ હોય છે, એ અત્યારનો મારો અનુભવ બોલે છે. ઓકે, મારો અંતિમ સવાલ એ છે કે અમારા જેવા યુવાનો ભવિષ્યમાં આ ફિલ્ડમાં પ્રવેશ કરવા માંગે છે, તો તમારો શું મેસેજ છે? નવા યુવાનો આવે તો હું તો કહું છું આવવું જોઈએ, પરંતુ તમારે આ ક્ષેત્રની અંદર ગ્લેમરાઇઝેશન જોઈને નહીં, પણ એને કમિટમેન્ટ સાથે આવવું જોઈએ. પહેલું કે આજે જેમ એક એવી માન્યતા છે કે ભાઈ લોકો વાંચતા નથી, પણ હું કહું પત્રકારત્વ ક્ષેત્રમાં જેણે આવવું હોય તો સૌથી પહેલાં તમે 5-6 કલાકનું વાંચન રાખો, અને એકમાત્ર નહીં અલગ અલગ માધ્યમ, આ માત્ર નવા આવનારા પત્રકારો માટે જ નહીં વાચકો માટે પણ એ જરૂરી છે કે તમે 5-6 અખબારો છે એનું વાંચન કરો, મેગેઝિન હોય એનું પણ વાંચન કરો. અને ચેલેન્જિંગ છે ચોક્કસ, કે આની અંદર ઘણા બાબતો પડકારરૂપ છે, પણ આવવા માટે તમે કંઈક કરવા માંગતા હોય, સમાજને કંઈક આપવું છે, તો ચોક્કસપણે એમાં આવી શકાય છે, અને આમાં પણ ઘણી કારકિર્દી બનાવવાની તક રહેલી છે. આપે આપનો કિંમતી સમય ફાળવી અને મારી સાથે ચર્ચા કરી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને સર તમારી સાથેની આ મુલાકાત મને જિંદગીભર યાદ રહેશે. થેન્ક યુ સો મચ. આભાર યાસિકાબેન, અને તમને પણ તમારા ક્ષેત્રમાં તમે જ્યારે પણ પત્રકાર બનીને આવો ત્યારે ખૂબ જ પ્રગતિ કરો એવી આગોતરી શુભેચ્છા. થેન્ક યુ સર.